विद्यार्थी मित्रों, आप सर्वेनु स्वागत छे एनसीईआरटी सॉल्यूशंस चैनल पर। तो अगाउना वीडियो में आपणे जोयुं उपगण अने घातगण, गणना उपगणों केवी रीते मळे, उपगणों ना गण ने घातगण कहेवाय। हवे आपणे संख्याओ विषे जोई गया के प्राकृतिक संख्याओनो गण एन छे, पूर्ण संख्याओना गण डबल्यू नो उपगण छे, डबल्यू छे पूर्णांक संख्याओना गण झेड नो उपगण छे, झेड छे समय संख्याओना गण क्यू नो उपगण छे, अने क्यू छे वास्तविक संख्याओना गण आर नो उपगण छे। तो आ बधाज आर ना उपगणो कहेवाय। आर एटले वास्तविक संख्याओनो गण। वच्चे आपणे आई अथवा टी नो पण उपयोग कर्यो हतो, असमय संख्याओनो गण, ए पण आर नो उपगण छे। पण आर ना आ सिवायना पण केटला उपगणो छे जेने कहे छे अंतराल, अने एनो आना पछीना चेप्टरमां અને ફ્યુચરમાં ઘણા બધા ચેપ્ટરમાં આપણે મેક્સિમમ ઉપયોગ કરવાનો છે। તો આરના ઉપગણો અંતરાલ કોને કહેવાય? ખરેખર તો અંતરાલ બહુ બધા પ્રકારના છે, પણ આપણે ચાર પ્રકારના મેઇન અંતરાલની વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોઈશું સંવૃત અંતરાલ, પછી આવે છે વિવૃત અંતરાલ, संवृत विवृत अंतराल अने विवृत संवृत अंतराल। तो आ चार प्रकार ना अंतराल नी आपणे वात करवानी छे। जो ए बी बिलोंग्स टू आर अने ए लेस देन बी होय तो ए अने बी ने समाव तो संवृत अंतराल एने आपणे आ रीते दर्शावीशुं, विवृत अंतराल तो नाना कौंस में लखीशु, अने संवृत संवृत अंतराल एटले मोटो कौंस करवानो बन्ने बाजु, बराबर। पण अहींया शरत एटली छे के डाबी बाजुनी संख्या जमणी बाजुनी संख्या करता नानी होवी जोईए तो ज एने अंतराल कहेवाय। डिटेल में बधी व्याख्या हूँ हमणां लखावुं छुं, जोईए आपणे विवृत अंतराल। हवे संवृत विवृत, तो आ बाजु संवृत ने विवृत एटले ओपन इंटरवल, अने आ थशे विवृत संवृत। तो आ एना संकेत छे, एनो अर्थ शुं थाय ए आपणे वन बाय वन जोईए छे। संवृत अंतराल क्लोज इंटरवल, विवृत अंतराल एटले ओपन इंटरवल, संवृत विवृत एटले क्लोज ओपन इंटरवल, विवृत संवृत एटले ओपन क्लोज इंटरवल। तो एक पछी एक अंतरालनी आपणे वातो करीए अने एनी व्याख्या पण जोईए, एनु अर्थघटन पण जोईए। तो जो ए बी बिलोंग्स टू आर, ए लेस देन बी माटे पहला आपणे जोई लईए संवृत अंतराल। तो एने संकेतमां आपणे आ रीते लखीशुं मोटा कૌંસમાં ए बी, आने वंचाय संवृत अंतराल ए बी। संवृत अंतराल ए बी मां कोण आवे? तो एवी बधी वास्तविक संख्याओ एक्स आवे, जो ए अने बी तो आर माथी लीधा छे, એવી બધી વાસ્તવિક સંખ્યાઓ એક્સ આવે કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, અને એક્સ પણ પાછો સામાથી લેવાનો આર માંથી। જો આપણે એને જ્યોમેટ્રિકલી જોવું હોય તો આપણે એવું કહી શકીએ કે આખી સંખ્યા રેખા છે એમાં અહીંયા એક્સ બરાબર એ લેવાના, અહીંયા એક્સ બરાબર બી લેવાના, અને એની વચ્ચેનું બધું જ લેવાનું। तो संवृत अंतराल में छेड़ा नी संख्याओ पण आवे, आ पण आवी जाय, आ पण आवी जाय, बराबर। आवी ज रीते आपणे बीजू ले लीए विवृत अंतराल। तो एना माटेनो संकेत छे नानो कौंस, आने वच्चे विवृत अंतराल एबी। तो एवा बधा एक्स के ज्यां ए लेस देन एक्स लेस देन बी, એટલે આમાં તમારે શું લેવાનું? એ અને બી નહીં લેવાના, જો ઇક્વલ ટુ હોય તો લેવાય, અહીંયા નોટ ઇક્વલ ટુ છે, એ કરતા મોટા। તો આપણે એને સંખ્યા રેખા પર જોઈએ તો અહીંયા એક્સ બરાબર એ નહીં લેવાના, એક્સ બરાબર બી નહીં લેવાના, ન લેવાનું હોય તો આપણે પોલું બિંદુ બતાવીએ છીએ, પણ એની વચ્ચેના બધા જ લેવાના। તો આ શું થઈ ગયું? એ લેસ ધેન એક્સ લેસ ધેન બી, હે?
એટલે વ્યૂહરુતંત્રમાં અંત્ય બિંદુઓ છેડાના બિંદુઓ આવે નહીં. આ જ રીતે આપણે આગળ જોઈએ સંવૃત વિવૃત અંતરાલ. તો સંવૃત એટલે આ બાજુ ક્લોઝ અને વિવૃત એટલે આ બાજુ ઓપન. તો એવા બધા એક્સ કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી એક્સ બિલોંગ્સ ટુ આર. હવે જુઓ એ લેવાનો છે સંવૃત છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બી પાસે વિવૃત છે એટલે બી લેવાય નહીં એટલે એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન બી. હવે તો આપણે એને સંખ્યા રેખા પર બતાવવું હોય તો એક્સ બરાબર એ લેવાના બી નહીં લેવાના, એટલે આ થઈ ગયું એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી અને એની વચ્ચેનું બધું લેવાનું છે. જે લેવાનું હોય એને આપણે કટ બતાવીએ છીએ, ન લેવાનું હોય એ પોલું બતાવીએ છીએ. આવી જ રીતે વિવૃત સંવૃત અંતરાલ. તો વિવૃત એટલે આ બાજુ ઓપન, સંવૃત એટલે આ બાજુ ક્લોઝ. તો એવા બધા એક્સ કે જ્યાં એ વિવૃત છે એટલે એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી એક્સ બિલોંગ્સ ટુ આર, એને આપણે સંખ્યા રેખા પર બતાવવા હોય તો એક્સ બરાબર એ નથી લેવાના એટલે અહીંયા પોલું બિંદુ આવશે, બી લેવાના છે તો આ ઘટ બરાબર અને એની વચ્ચેનું બધું લેવાનું. તો એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. તો આ મેઇન ચાર પ્રકાર થાય. હજુ પણ આપણે જોઈ શકીએ આવું લખીએ જીરો થી ઇન્ફિનિટી અથવા એ થી ઇન્ફિનિટી, એનો મતલબ એવા બધા એક્સ લેવાના કે જ્યાં એક્સ છે એ જો આ બાજુ સંવૃત છે એટલે એક્સ બરાબર એ લેવાય અને એ થી મોટા બરાબર એક્સ બિલોંગ્સ ટુ આર. એ બિલોંગ્સ ટુ તો આર છે જ, તો સંખ્યા રેખા પર આપણે બતાવવું હોય તો ધારો કે અહીંયા આપણે એક્સ બરાબર એ લઈ લઈએ એક્સ બરાબર એ, તો એ લેવાના છે ને એનાથી મોટા બધા જ લેવાના છે. તો આ થઈ ગયું સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ. આવી જ રીતે ધારો કે આપણે એ નથી લેવા તો એ થી ઇન્ફિનિટી એટલે એક્સ કે જ્યાં એક્સ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન એ એક્સ બિલોંગ્સ ટુ આર. તો આનો મતલબ શું થાય, એ નહીં લેવાના એ થી મોટા બધા જ લેવાના. તો આ થઈ ગયું એક્સ સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન એ. એટલે આ થઈ ગઈ બધી જ એ કરતા મોટી વાસ્તવિક સંખ્યાઓ અને આ એ અહીંયા એ લેવાના અહીંયા એ નહીં લેવાના. આ જ રીતે આપણે આવી રીતે જોઈ લઈએ માઇનસ ઇન્ફિનિટી થી એ ઓપન ક્લોઝ, એટલે એવા બધા એક્સ લેવાના કે જે એક્સ બરાબર એ લેવાય સંવૃત છે એટલે અને એના કરતા નાના, કેટલા નાના ઇન્ફિનિટી સુધી ગમે તે નાની સંખ્યા લઈ શકાય. તો અહીંયા આપણી પાસે જો એક્સ બરાબર એ લેવાના છે એટલે જો એક્સ બરાબર અહીંયા એ હોય તો એ લેવાના અને એનાથી નાના બધા લેવાના, નાના એટલે ડાબી બાજુની સંખ્યા. તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ. આવી જ રીતે ઓપન ઇન્ટરવલ હોય તો સેટ ઓફ ઓલ એક્સ એક્સ લેસ ધેન એ એક્સ બિલોંગ્સ ટુ આર, તો શું થશે એક્સ બરાબર એ નહીં લેવાના એનાથી નાના બધા લેવાના. તો આ કટ ભાગ લેવાનો એટલે એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન એ. હવે એ બરાબર આપણે જીરો લઈ લઈએ તો આપણે આ ઉપર લખી શકીએ જીરો થી ઇન્ફિનિટી, એનો બધો મતલબ એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો અને એક્સ બિલોંગ્સ ટુ આ. તો આ શું થઈ ગયું બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એવી જ રીતે આપણે એ બરાબર હવે અહીંયા તમે ઓપન ઇન્ટરવલ લાખો તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આ, તો જો આને આપણે લખ્યું તો આ શું થશે આર પ્લસ યોગ ઝીરો. બધી જ ધન વાસ્તવિક સંખ્યા પણ ઝીરો લેવાના, અહીંયા ઝીરો નથી લેવાનું એટલે આર પ્લસ. આવી જ રીતે આપણે આની વાત કરીએ તો માઇનસ ઇન્ફિનિટી થી ઝીરો એટલે એવા બધા એક્સ કે જ્યાં એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો એક્સ બિલોંગ્સ ટુ આર અને માઇનસ ઇન્ફિનિટી થી ઝીરો ઓપન ઇન્ટરવલ એટલે એક્સ કે જ્યાં એક્સ સ્ટ્રિક્ટલી લેસ ધેન ઝીરો
x belongs to r. तो आ बधाज r ना उपगणों छे, संख्या रेखा r ने तमे ओळखो छो, तो r ने आपणे आवा नाना नाना टुकड़ामां विभाजित करी शकीए. हवे आपणे जोवुं छे अंतरालनी लंबाई, बराबर. तो अंतरालनी लंबाई एटले शुं, तो धारो के मारी पासे आवो एक अंतराल छे, कोई पण अंतराल होय, संवृत, विवृत, संवृत, विवृत, विवृत, संवृत, बराबर. तो आपणे लखीए इनी केटली लेंथ ए आपणे जोवुं छे, अंतरालनी लंबाई. तो प्रत्येक AB belongs to R, A less than B माटे संवृत अंतराल AB अथवा विवृत अंतराल AB अथवा संवृत विवृत AB अथवा विवृत संवृत AB अंतराल नी लंबाई बराबर b माइनस a. दाखला तरीके हूँ आउ लो छु 2 5, तो 2 5 नी लंबाई बराबर 5 - 2 એટલે 3 થાય. ખાસ યાદ રાખજો આની લંબાઈ કેટલી થાય એવો સવાલ તમને થાય, પણ આ અંતરાલ જ નથી, કારણ કે અંતરાલ હોવું એટલે શું, આ સંખ્યા નાની હોવી જોઈએ. જો દરેક વ્યાખ્યામાં મેં તમને આપ્યું છે તો જ અંતરાલ કહેવાય, આને અંતરાલ જ ના કહેવાય, એટલે એની લંબાઈની વાત થાય નહીં, બરાબર. પણ જો આપણે આ અંતરાલની વાત કરતા હોય સંવૃત અંતરાલ, તો આનો મતલબ એ થાય કે 2 છે એ અંતરાલમાં આવે, 5 પણ અંતરાલમાં આવે, સંવૃત છે એટલે, બરાબર. પણ જો આવું હોય 2 5, તો 2 છે વિવૃત અંતરાલમાં ન આવે, 5 પણ વિવૃત અંતરાલમાં ન આવે. તો આવા જ અંતરાલ માટેના ઉદાહરણો છે આપણી એક્સરસાઇઝમાં, એવા દાખલા છે એ આપણે જોઈ લઈએ એટલે એની પ્રેક્ટિસ થઈ જાય. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 6, નીચેના ને અંતરાલ સ્વરૂપે લખો. પહેલું લઈએ x, કે જ્યાં x belongs to r, માઇનસ 4 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. હવે આને અસમતા સ્વરૂપ કહેવાય, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ મિશ્ર અસમતા છે, એને આપણે અંતરાલ સ્વરૂપમાં લખવું છે. તો જુઓ, યાદ કરો આપણે આવું લખ્યું હતું વિવૃત સંવૃત અંતરાલ, આને આપણે શું લખતા હતા, x કે જ્યાં a લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, એટલે એ છે ડાબી બાજુનો ઘટક એ કહી દો, જમણી બાજુનો બી કહી દો, ઇક્વલ ટુ હોય તો સંવૃત અંતરાલ આવે, ઇક્વલ ટુ ના હોય તો વિવૃત આવે. તો હવે આપણે જોજો, અહીંયા ઇક્વલ ટુ નથી એટલે વિવૃત આવશે, એ બરાબર માઇનસ 4, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે 6, તો આ થયો વિવૃત સંવૃત અંતરાલ માઇનસ 4 - 6. તો આ અસમતા સ્વરૂપ થયું, આ એનું અંતરાલ સ્વરૂપ થયું. આવી જ રીતે બીજા બધા અંતરાલની આપણે વાત કરી શકીએ. જો x કે જ્યાં x belongs to r, માઇનસ 12 લેસ ધેન x લેસ ધેન માઇનસ 10, તો અહીંયા જો ઇક્વલ ટુ નથી એટલે વિવૃત અંતરાલ માઇનસ 12 થી માઇનસ 10, અહીંયા પણ લેસ ધેન છે સ્ટ્રીકલી એટલે વિવૃત અંતરાલ આવશે. આ જ રીતે x કે જ્યાં x belongs to r,
जीरो लेस देन और इक्वल टू एक्स लेस देन सेवन, तो जहाँ इक्वल टू हो संवृत आए એટલે સંવૃત અંતરાલ 0 થી 7 પણ એ ઇક્વલ ટુ નથી એટલે વિવૃત, તો આ સંવૃત વિવૃત અંતરાલ થઈ ગયો xk જ્યાં x બિલોંગ્સ ટુ r 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, તો ઇક્વલ ટુ હોય તો સંવૃત એટલે સંવૃત અંતરાલ 3, અહીંયા પણ ઇક્વલ ટુ છે એટલે સંવૃત અંતરાલ 3 4. હવે આપણે શું કર્યું, અસમતામાંથી અંતરાલ સ્વરૂપમાં ગયા. હવે અંતરાલમાંથી અસમતામાં જવું હોય તો જુઓ છે અહીંયા વિવૃત છે અને અહીંયા સંવૃત છે, વિવૃત હોય તો લેસ દેન, સંવૃત હોય તો લેસ દેન ઓર ઇક્વલ ટુ. તો આવો જ આપણો સાતમો દાખલો છે, જુઓ નીચેના અંતરાલોને ગુણધર્મની રીતે લખો અથવા અસમતા સ્વરૂપમાં લખો. તો જુઓ જોઈએ, વિવૃત અંતરાલ માઇનસ 3 થી 0 એટલે એવા બધા એક્સ, જો આ જ ફોર્મેટમાં જવાનું કે એક્સ બિલોંગ્સ ટુ આ, હવે અહીંયા વિવૃત અંતરાલ છે એટલે માઇનસ 3, વિવૃત છે એટલે લેસ ધેન એક્સ, અહીંયા પણ વિવૃત છે એટલે લેસ ધેન 0, બરાબર. એ જ રીતે સંવૃત અંતરાલ 6 થી 12, તો એવા બધા એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, હવે જુઓ સંવૃત અંતરાલ છે એટલે 6, સંવૃત છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા પણ સંવૃત છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. આવી જ રીતે વિવૃત સંવૃત 6 થી 12, તો જુઓ અહીંયા વિવૃત છે એટલે એક્સ બિલોંગ્સ ટુ આર, 6 સ્ટ્રીકલી લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. આ જ રીતે સંવૃત વિવૃત માઇનસ 23 થી 5, સંવૃત વિવૃત છે એટલે એવા બધા એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ આર માંથી લેવાનો છે તો ફિક્સ, પણ અહીંયા સંવૃત છે એટલે માઇનસ 23 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, અહીંયા વિવૃત છે એટલે સ્ટ્રીકલી લેસ ધેન 5. તો આ આપણે વાત કરી અંતરાલની. હવે એક નાનો ટોપિક છે, નાની એક એક જ વ્યાખ્યા છે, એ જોઈ લઈએ આપણે. ગણના આપણે પ્રકારો જોયા, આવી જ રીતે ગણ એક બીજો પ્રકાર છે, સાર્વત્રિક ગણ, જેને કહે છે યુનિવર્સલ સેટ. કોને કહેવાય એ આપણે જોઈએ. તો સાર્વત્રિક ગણ એટલે સર્વ માટે સામાન્ય છે, સાદી ભાષામાં કેવું હોય તો એમ કહેવાય. ક્યારેક આપણે વાત કરતા હોય છે જુદા જુદા ગણની, દાખલા તરીકે હું લઈ લઉં એ બરાબર 1 2 3 4 5, બરાબર, બી બરાબર લઈ લઉં 2 4 6 8, સી બરાબર લઈ લઉં 1 3 5 7. તો આ બધા જ ઘટકો કોઈ એક ગણમાં આવેલા હોય, આ બધા જ ગણ ઉપગણ હોય કોઈ એક ગણના. ધારો કે હું એન લઈ લઉં તો એ છે એન નો ઉપગણ છે, બી છે એન નો ઉપગણ છે, સી છે એ પણ એન નો ઉપગણ છે. તો આ બધા જ ગણ કોઈ એક ગણના ઉપગણ છે. આ જે ગણ છે એને આપેલા ગણના સંદર્ભમાં સાર્વત્રિક ગણ કહેવાય. એટલે આપણે કહી શકીએ કે જ્યારે જુદા જુદા ગણની વાત કરતા હોઈએ ત્યારે તે બધા જ ગણ કોઈ એક ગણના ઉપગણ હોય છે, જેને આપેલા ગણોના સંદર્ભમાં સાર્વત્રિક ગણ કહે છે. સંકેતમાં તેને યુ, કેપિટલ યુ, યુનિવર્સલ સેટનો યુ,
बराबर। तो हवे जो आपेला गणों ना संदर्भ में हवे धारो कि मैं एबीसीडी लीधो, हवे एन ने बदले हूँ अहीं जेड लखू तो आ बदा जेड ना पण उपगण तो थशे ज, एटले सार्वत्रिक गण संदर्भ प्रमाणे बदलाय। तमे गमे ते लखी शको पण जेना उपगण होय एना अनुसंधान में आपणे एने सार्वत्रिक गण कहीशुं। आपणे एक नोंध लखी लईए, सार्वत्रिक गण संदर्भ प्रमाणे बदलाय छे। बराबर, दाखला तरीके आपणे स्कूलनी वात करीए तो स्कूलमां आपणे अगाउ हमणां ज एक लेक्चरमां जोयुं हतुं के स्कूलना बधा ज विद्यार्थीओनो गण लई लो तो पहला धोरणना विद्यार्थी माटे सार्वत्रिक गण, स्कूलना बधा विद्यार्थीओनो गण ए सार्वत्रिक गण थशे। बीजा धोरणना लो, ત્રીજા ધોરણના લો, આપણી સ્કૂલમાં 1 થી 12 ધોરણ હોય તો બધાનો એક એક ગણ બનાવી દો તો એ બધા જ સાર્વત્રિક ગણ યુ, જે કેવો ગણ છે, સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓનો ગણ છે તો એ સાર્વત્રિક ગણ થયો। પણ ધારો કે હું આણંદ જિલ્લાની વાત કરતો હોઉં તો આણંદ જિલ્લાના ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના એ ગ્રુપના વિદ્યાર્થીઓનો ગણ લો તો એમાં આણંદ જિલ્લાની બધી જ સ્કૂલના એ ગ્રુપના વિદ્યાર્થીઓ આવી, એટલે સંદર્ભ પ્રમાણે સાર્વત્રિક ગણ બદલાય। બરાબર, દાખલા તરીકે આપણે વાત કરીએ ગણ એ, એટલે સમતલમાં આવેલ બિંદુઓનો ગણ, ગણ બી સમતલમાં આવેલ રેખાઓનો ગણ, ગણ સી સમતલમાં આવેલ ત્રિકોણનો ગણ। હવે હું ધારો કે આ જ સમતલની વાત કરું છું તો આ બધા બિંદુ આ સમતલમાં હોય, ગણ બી એટલે આ જ સમતલમાં રેખાઓ આવેલી હોય, ગણ સી એટલે આ જ સમતલમાં આવેલા હોય ત્રિકોણ, તો પછી હું યુ બરાબર લઈ શકું સમતલના બધા જ બિંદુઓનો ગણ। તો બધી રેખાઓ પરના બિંદુઓ છે સમતલમાં તો હશે જ, ત્રિકોણ પરના ત્રિકોણની બાઉન્ડ્રી બરાબર શિરોબિંદુઓને, ટૂંકમાં આ રીતે સમતલના બધા બિંદુઓનો ગણ આપણે લઈ શકીએ તો આ બધાનું સમાધાન થાય, અથવા આખે આખું સમતલ જ લઈ લો તો એને તમે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો। તો આવા કેટલાક ઉદાહરણ આપણી ટેક્સ્ટબુકમાં છે, આપણે જોઈ લઈએ। જો સ્વાધ્યાય 1.3 નો આઠમો દાખલો છે, નીચેના વિધાનો માટે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? પહેલું છે કાટકોણ ત્રિકોણનો ગણ, તો હમણાં મેં વાત કરી કાટકોણ ત્રિકોણનો ગણ, તો સાર્વત્રિક ગણ યુ બરાબર શું લઈશું સમતલના બધા જ ત્રિકોણનો ગણ, કારણ કે કાટકોણ ત્રિકોણ હોય ત્રિકોણ તો કહેવાય, બધા ત્રિકોણ લઈ લો તો એમાં કાટકોણ પણ આવી ગયા, તો સાર્વત્રિક ગણ તરીકે આપણે આ લઈશું। બીજું ઉદાહરણ લઈએ, સમદ્વિભુજ ત્રિકોણનો ગણ, તો અહીંયા આનો આજ લઈ લો, સમદ્વિભુજ હોય એ ત્રિકોણ તો છે જ, એટલે આ જ ગણ તમે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો। હવે બીજો એક સમ છે જોઈ લઈએ, એ ઇક્વલ ટુ 1, 3, 5, બી ઇક્વલ ટુ 2, 4, 6, સી ઇક્વલ ટુ 0, 2, 4, 6, 8, આ ત્રણ ગણ એ બી અને સી માટે
નીચેના માંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? તો અહીંયા તમને વિકલ્પ આપેલા છે 0, 1, 2, 3, 4, 5, 6, પછી બીજું 5, ત્રીજું 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને ચોથું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે જુઓ, અહીંયા આપણી પાસે ગણ એ માં 1, 3, 5 ત્રણ ઘટકો છે, ગણ બી માં 2, 4, 6 ત્રણ ઘટકો છે, ગણ સી માં 0, 2, 4, 6, 8 આ ચાર ઘટકો, સોરી 5 ઘટકો છે. તો આપણે આ ત્રણેય માટે સાર્વત્રિક ગણ તરીકે કોને લેવો? જેમાં આ ત્રણેયના ઘટકો આવેલા હોય, આ ત્રણેય ગણ જે ગણના ઉપગણ હોય એને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. જુઓ, ધારો કે આની વાત કરીએ તો આમાં 1, 3 અને 5 છે, હવે આમાં 2, 4 અને 6 છે, પછી આમાં જુઓ 0, 2, 4, 6 છે, 0, 2, 4, 6 પણ 8 નથી, એટલે આ નહીં ચાલે, ખાલી ગણ તો આવે જ નહીં. હવે જુઓ આમાં 0 નથી, જ્યારે અહીંયા 0 જોઈએ છે એટલે આ નહીં આવે, તો હવે બાકી કોણ રહે? તો ત્રણેય માટે સાર્વત્રિક ગણ તરીકે લેવો હોય તો આને લેવાય. પણ જો માત્ર એ ની વાત કરીએ તો એ માટે તમે આ પણ લઈ શકો, આ પણ લઈ શકો ને આ પણ લઈ શકો. માત્ર બી ની વાત કરીએ તો બી ના બધા ઘટકો આમાં છે એટલે આ પણ લેવાય, 2, 4, 6 આ પણ લેવાય, આ પણ લેવાય. અને માત્ર સી ની વાત કરીએ તો સી માટે આ 1000, પણ ત્રણેય ની વાત કરવી હોય તો ફાઈનલ આન્સર શું આવશે? 3. ઓકે, તો આપણે વાસ્તવિક સંખ્યા ગણ આર ના ઉપગણો, અંતરાલોની વાત કરી, અંતરાલના જુદા જુદા પ્રકાર જોયા, પછી આપણે સાર્વત્રિક ગણની વાત કરી, એના કેટલા ઉદાહરણો જોયા. તો મિત્રો, આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર પણ કરતા રહો. થેન્ક યુ.